નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ આઈડીએલ માં ધોરણ નંબર 7 નો વિજ્ઞાન વિષયનો ચેપ્ટર નંબર 3 ઉષ્માનો આપણે સોલ્યુશન કરવાના છે. તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક આપવાનું ભૂલશો નહીં, તેમજ તમારા મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો શરૂ કરીએ આજના આપણે સોલ્યુશનમાં ચેપ્ટર નંબર 3 છે, એમાં પહેલું છે વિકલ્પો. આપણે પ્રશ્ન નંબર 1 કે તાપમાનનું માપન કરતા સાધનને આપણે શું કહીએ છીએ, થર્મોમીટર કહેવાય. એના ભાઈ થર્મોમીટરની સપાટી પર અંકનનું સેલ્સિયસ માપક્રમમાં હોય છે, તે તમને શું દર્શાવે છે, આઉં સેલ્સિયસ વડે દર્શાવાય. ક્લિનિકલ થર્મોમીટરથી ખાલીજાથી ખાલીજાતનું તાપમાન તમે માપી શકો 35°C થી 42°C. ક્લિનિકલ થર્મોમીટરમાં કયા માપક્રમ દર્શાવેલા હોય છે, તો કે એમાં સેલ્સિયસ પણ આપેલા હોય છે અને ફેરનહીટ પણ આપેલા હોય. થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે, તો કે એમાં આવશે પારો. માનવ શરીરનું તાપમાન કેટલું હોય છે, 37°C. આદિત્ય અને ક્રિશાના શરીરનું તાપમાન માપ્યું, તો એકના શરીરનું તાપમાન આવે છે આદિત્યનું 98.6°F, ક્રિશાનું આવે છે 37°C. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે, બરોબર. એટલે એકને ફેરનહીટમાં આપ્યું છે અને બીજાને કેમાં આપ્યું છે, સેલ્સિયસ. હવે આ ફેરનહીટ ને તમે સેલ્સિયસમાં રૂપાંતર કરવા જાવ એટલે નોર્મલ તાપમાનની આજુબાજુ જ આવે, એટલે કે 37 ની આજુબાજુ. એટલે બંનેના તાપમાન કેવા કહેવાય, સામાન્ય છે એવું કહેવાય. એના પછી છે સામાન્ય લેબોરેટરીમાં થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે, કે -10 થી 110°C હોય. પ્લસ રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈમાં તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, કારણ કે ભાઈ સ્ટેનલેસ સ્ટીલ છે તાંબાનું તાંબુ ઉષ્માનું કેવું છે, વધુ વાહક છે એટલે ઝડપથી ગરમ થાય છે. સૂર્યમાંથી આવતી ઉષ્મા આપણા સુધી ઉષ્મીય વિકિરણના કારણે પહોંચે છે. એના પછીનું આપણે જોઈએ તો આઈસ્ક્રીમના લાકડાની ચરબી, સોરી શું છે, આઈસ્ક્રીમમાં લાકડાની ચરબી ડુબાડતા ચમચીનો બીજો છેડો શું થઈ જાય છે ભાઈ, ઉષ્મા વિકિરણને કારણે ઠંડો પડે છે, ઠંડો પડતો નથી. જવાબ આવશે આ ડી, ઠંડો પડતો નથી. ઉષ્મા પ્રસરણની કઈ પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી, બરાબર. તો ઉષ્મીય વિકિરણમાં 30°C તાપમાનવાળા 1 લિટર પાણીને 50°C તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન તમને કેટલું મળે, તો કે ભાઈ 30 અને 50 ની વચ્ચે થઈ જાય. એના ભાઈ 40°C તાપમાન ધરાવતા લોખંડનો ગોળો છે, એને 40°C ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થશે, તો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહન પામશે, વહેશે નહીં. એના પછી આદિત્ય તેજસ એમ 3 મિત્રો ઉનાળાને બપોરે ઘરની બહાર રમે છે. આદિત્ય સફેદ શર્ટ છે, ક્રિશે લાલ શર્ટ પહેર્યો છે અને તેજસે કેવો છે, કાળો શર્ટ. તો કોને વધુ ગરમી લાગશે, કાળો શર્ટ. બ્લેક રંગ છે તે ઉષ્માનું વધારે શોષણ કરે, તો હવે કાળા રંગનો શર્ટ કોને પહેરેલો, તેજસે, બરાબર. તો જવાબ તમારો શું આવશે, તેજસ એ વધુ ગરમીનું શોષણ કરે. એટલે એના પછી છે 4 ટુકડાઓને સૂર્યપ્રકાશમાં 1 કલાક રાખવામાં આવે તો કયો ટુકડો વધારે ગરમ થાય, લોખંડનો, કાચનો, લાકડાનો કે પ્લાસ્ટિકનો, તો જવાબ આવશે પ્લાસ્ટિક. ચાલો પ્રશ્ન નંબર 2, ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ક્લિનિકલ પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં. હવામાન ખાતું એ મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર ની મદદથી આપણે તાપમાન માપે છે. ઉષ્માના મંદ વાહકો એ અવાહક કહેવાય. દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતા જમીન ઝડપથી કેવી થાય, ગરમ થાય. આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણને વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ. ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા બીજો છેડો ગરમ થાય. એના પછી ઘેરા રંગના કપડા હળવા રંગના કપડા કરતા ઉષ્માનું શોષણ વધારે. ચાલો પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટા, બરોબર. તો અહીંયા 4 વિધાન તમને આપેલા છે, એના સોલ્યુશન તમને સામે લખેલા છે. તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી કે તમે આ સોલ્યુશન તમે એમાંથી નોટ ડાઉન કરી તમારી આઈડિયલ પોથીમાં લખી લે. નેક્સ્ટ ખરા ખોટાનો સોલ્યુશન પણ તમને આપેલું છે. એના પછી જોડકા આપણે જોડવાના છીએ. તો પ્રશ્ન નંબર 4 છે ભૂમિએ પવન, તો એમાં આવશે રાત્રિ દરમિયાન લાગે. દરિયાઈ પવન ક્યારે લાગે, દિવસ દરમિયાન. ઘેરા રંગના વસ્ત્રોની પસંદગી ક્યારે આપણે કરવી જોઈએ, શિયાળામાં. હળવા રંગના વસ્ત્રો છે તે આપણે ઉનાળામાં પહેરવા જોઈએ. ચલો વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ તમને અહીંયા આપેલું છે ઉષ્માના સુવાહક અને અવાહક. તો
તો અહીંયા તમને એમાંથી લખવાના છે ઉષ્માના શું વાહક કયા આવશે, એટલે કે ઉષ્માનું વહન કયા કરે છે તે શું વાહક કહેવાય. ઉષ્માનું વહન ન કરે બધા કેવા કે વાહ વાહક. તેમાં શું વાહકના ઉદાહરણ હું બોલી દઉં ડાયરેક્ટ જવાબ. લોખંડની ચાવી આવશે, તાંબાનો સળિયો આવશે, એલ્યુમિનિયમની ખીલી આવશે, પછી ખાલી ખીલી લખેલી છે તે આવશે. ટૂંકમાં જે ધાતુ છે એ બધી કેમ આવશે ઉષ્માની સુવાહક. અધાતુ એટલે કે પ્લાસ્ટિક, લાકડું, એબેરેટનો સળિયો, પ્લાસ્ટિકની પેન, આ બધું કેમ આવશે અવાહક. ચલો વ્યાખ્યા લખવાની છે. ઉષ્મા વહન એટલે શું? ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને આપણે શું કહે છે ઉષ્મા વહન કહેવાય છે. ઉષ્મા સુવાહક પદાર્થ કોને કહેવાય? જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી ઝડપથી થવા દે છે તેને ઉષ્માના કેવા કહેવાય? સુવાહક કહેવાય. આપણે ત્રીજું, ઉષ્માના મંદ વાહક જે પદાર્થ પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેને કેવા કહેવાય? ઉષ્માના મંદ વાહક કહેવાય. એના ભાઈ પ્રશ્ન નંબર 7 છે, પેલું છે ઉષ્મા નયન એટલે શું? કે ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતા ઉપર તરફ ગતિ કરે છે અને બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે, બરોબર. આમ ગરમ હવા દ્વારા ઉષ્માનું નયન થાય છે. એના પછી ઉષ્મા વિકિરણ એટલે શું? સૂર્યમાંથી આપણા સુધી આવતી ઉષ્માને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. આ પ્રક્રિયાને આપણે ઉષ્મા વિકિરણ કહેવાય. એના પછી તાપમાન એટલે શું? કે પદાર્થના ઠંડાપણા કે ગરમપણાના સ્થિતિ દર્શાવતા માપને આપણે શું કહીએ? તો તાપમાન. તાપમાનનો એકમ શું આવશે? તો ભાઈ તાપમાન સેલ્સિયસમાં પણ મપાય છે, ફેરનહીટમાં પણ મપાય અને કેલ્વિનમાં પણ મપાય છે. ચલો પછીના સવાલ આપણને આપેલો છે, તબીબી થર્મોમીટર એટલે શું? જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે જેને આપણે શું કહેવાય છે? તબીબી થર્મોમીટર કહેવાય. છઠ્ઠું, આપણા શરીરનું આસપાસના વાતાવરણમાં ઉષ્મા કઈ પદ્ધતિથી મુક્ત થાય? તો કે આપણા શરીરનું વિકિરણ દ્વારા, બરોબર, વિકિરણથી ઉષ્માનું મુક્ત થાય છે. એના પછી દરિયાઈ લહેર એટલે શું? સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે જેને આપણે શું કહેવાય છે? દરિયાઈ લહેર કહે છે. પછી ભૂ લહેર એટલે કે જમીનના લહેર એટલે શું? જમીનના પવન. સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન જમીન પરથી ઠંડી હવા કઈ બાજુ જાય? દરિયા તરફ ગતિ કરે એને શું કહેવાય? ભૂ લહેર. ઉનાળામાં આપણે કેવા વસ્ત્રો પહેરવા જોઈએ? તો કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ, કારણ કે હળવા રંગની સપાટી ઉષ્માનું મોટા ભાગનું પરાવર્તન કરે છે અને ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણને આરામદાયક લાગે છે. એટલે 10મું જે શા માટે અત્યારે ડિજિટલ થર્મોમીટર વધ્યા છે, બરોબર, જેમાં આપણે અંક પણ આપણે જોઈ શકીએ. તો કે ક્લિનિકલ થર્મોમીટરમાં પારો વપરાય છે, એ પારો એ ઝેરી પદાર્થ છે. વળી થર્મોમીટર તૂટી જાય તો પારાનો નિકાલ પણ કરવો મુશ્કેલ બની જાય. જ્યારે ડિજિટલ થર્મોમીટરમાં પારો વપરાતો નથી એટલે અત્યારે મોસ્ટ ઓફ તમે જુઓ તો ડિજિટલ થર્મોમીટર જ વપરાશ વધી ગયો છે. એના ભાઈ શિયાળામાં શા માટે ઘેરા રંગના કપડાં પહેરવા જોઈએ? કે ઘેરા રંગના કપડાં એ ઘેરા રંગને લીધે ઉષ્માનું શોષણ શું કરશે? વધારે. આથી આવા રંગના વસ્ત્રો શિયાળામાં આપણને શું આપે છે? હૂંફ આપે છે, ગરમી આપે છે. આથી આપણે ઘેરા રંગના કપડાં પહેરવા જોઈએ. હવે એના પછીનું તમને આપેલું છે થર્મ, અહીંયા તફાવતના આપણે મુદ્દા લખવાના છે. એમાં લેબોરેટરીના થર્મોમીટર છે અને ક્લિનિકલ થર્મોમીટરમાં. તો પેલું ઉદાહરણ, પેલો પોઈન્ટ છે કે લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પ્રવાહી દ્રાવણનું તાપમાન માટે વપરાય છે, ત્યારે ક્લિનિકલ થર્મોમીટર એ માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય. બીજો પોઈન્ટ, આ થર્મોમીટરની રેન્જ કેટલી હોય લેબોરેટરીમાં? -10 થી +110 હોય અને ક્લિનિકલમાં કેટલી હોય છે? 35 સ્થિતિ કેટલી હોય? 42ની રેન્જ હોય છે. ત્રીજું છે, પાતળના સ્તરને નીચે જતું અટકાવી શકાતું નથી, એટલે કે પારાનો સ્તર નીચે જતા અટકાવી શકાય નહીં. જ્યારે પારાના સ્તરને આપણે નીચે જતું અટકાવવા માટે ખાંચ આવેલી હોય છે, બરોબર. જ્યારે આ ત્રીજા પોઈન્ટમાં આપણે છે ને અટકાવી શકીએ, એટલે કે એમાં ખાંચ હોતી નથી, જ્યારે આમાં શું છે? ખાંચ આવેલી હોય છે. ચલો એના પછીનો, ઉષ્માના સુવાહક અને અવાહક. કે જે પદાર્થમાં ઉષ્માનું વહન સરળતાથી થઈ શકે જેને આપણે ઉષ્માના કેવા કહેવાય? સુવાહક. જેમાં ઉષ્માનું વહન સરળતાથી થતું નથી એ બધા ઉષ્માના કેવા આવશે? અવાહક. સુવાહકમાં બધી ધાતુઓ લખવાની, એટલે કે એલ્યુમિનિયમ, ચાંદી, તાંબુ એ બધા. અવાહકમાં લાકડું, કાચ, રબર એ બધા કેવા આવશે? અવાહક. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે ચેપ્ટર નંબર 3નું સોલ્યુશન.
નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરના સોલ્યુશન કરવા જવાના છીએ. તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક બટન આપી દો, અને આજનું સોલ્યુશન કેવું લાગ્યું તેના કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમે મંતવ્ય જણાવશો. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.